સતત અને સમર્પિત મહેનત એ સફળતા સુધી લઈ જતી હોય છે. નમસ્કાર, હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. સીબીએસઈ બોર્ડના પણ જ્યારે રિઝલ્ટ હવે આવી ચૂક્યા છે, પરિણામ આવી ચૂક્યા છે, ત્યારે એક એવા વિદ્યાર્થીની સાથે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે સંપૂર્ણ મોરબીની અંદર દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સંપૂર્ણ મોરબીની અંદર બોર્ડમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવો એ કદાચ આ પોતાનામાં જ એક મોટી સફળતા કહેવાય, ત્યારે એના પાછળના શું રહસ્યો રહ્યા હતા અને હવે ભવિષ્યમાં એ શું બનવા માગે છે એની સાથે આપણે ખાસ વાતચીત કરીશું. નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. પહેલાં તમારું નામ જણાવજો. નમસ્કાર, મારું નામ છે જેતપરિયા વ્રિશન. હું સીબીએસઈ ક્લાસ 10th હતો અને મારે 97% આવ્યા છે. જી વ્રિશન, તમારે 97% આવ્યા છે. સાથે હું જણાવી દઉં કે જ્યારે સીબીએસઈનું રિઝલ્ટ આવે છે ત્યારે 97%ની જે વાત કરી રહ્યા છે ત્યારે સીબીએસઈની અંદર કોઈ પીઆર નથી હોતા. આ જે વાત કરી રહ્યા છે એ પર્સન્ટેજની થઈ રહી છે. તો 97% એ ખૂબ મોટી સફળતા કહેવાય. ત્યારે આટલા સારા એવા પર્સન્ટેજ લાવવા માટે થઈને આપની શું મહેનત હતી, આપની કેવી તૈયારીઓ હતી? તૈયારી તો સ્કૂલ ચાલુ થઈ એના પહેલાં દિવસથી જ ચાલુ થઈ ગઈ હતી. અને અમારે ફૂલ ડે હતો નાલંદામાં, મીન્સ સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી સ્કૂલિંગ હોય અને મોસ્ટલી પ્રિપેરેશન સ્કૂલે જ થઈ જતી. પછી ઘરે આવીને તો બસ 2 કલાક કે 3 કલાક એટલું જ વધતું. જી, તો ડે ફર્સ્ટથી પ્રિપેરેશન શરૂ કરી દીધી હતી કે જ્યારથી પહેલો દિવસ ચાલુ થયો છેલ્લે જરૂર પડે ત્યારે કૂવો ખોદવા બેસીએ પાણીની, તો એ જરૂર એવું ન થઈ શકે. છતાં પણ ઘણી વખત એવું બનતું હોય કે છેલ્લી ઘડીની અમુક તૈયારીઓ હોય, એ ખૂબ કામ આવી હોય, તો એવી કોઈ સ્ટ્રેટેજી? એવી સ્ટ્રેટેજી યુટ્યુબના કોક ટીચર્સના વિડીયોઝ, એ લોકો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ને એવું આપે, એ ઘણા હેલ્પફુલ રહ્યા. જી, યુટ્યુબના અમુક જે વિડીયોઝ હોય છે જોઈને જે મેઇન પોઈન્ટ્સ કવર કરવાની કોશિશ કરેલી. જી બરાબર. સાથે સાથે શિક્ષકો તરફથી કેવું માર્ગદર્શન રહ્યું? શિક્ષકોએ પણ એમની બેસ્ટ જીત દઈ શકે એવી રીતે, મીન્સ પોટેન્શિયલ શું છે છોકરાઓનું એ પ્રમાણે એમને ગાઈડ કર્યા. પછી જ્યાં અટકતા હતા ત્યાં કીધું કે આ ઇમ્પ્રૂવ આવી રીતે કરો એમ. અને જયેશ સર અમારા ટ્રસ્ટી, એ અમને મીન્સ રેગ્યુલરલી 1-2 મહિને બોલાવે અને પૂછે કે કેવું ચાલી રહ્યું છે, શું કરવાનું છે હવે, એવી રીતે મીન્સ માર્ગદર્શન કન્ટિન્યુઅસ મળતું રહ્યું. જી, આપ નાલંદા વિદ્યાલયમાં હતા અને વિદ્યાલયની અંદર ફર્સ્ટ રેન્ક આપે પ્રાપ્ત કર્યો છે, તો હવે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે, આટલા સરસ એવા પર્સન્ટેજ પણ આવી ગયા છે, તો હવે આગળ જઈને શું બનવા માગો છો, શું સપનાઓ છે? આગળ હવે કોમર્સ સ્ટ્રીમમાં BBA પછી IIMમાંથી MBA કરવાનો પ્લાન છે અને પછી બિઝનેસ. જી, જણાવતા આનંદ થાય કે અત્યારથી જ એમણે પ્લાન નક્કી કરી લીધો છે કે હું BBA કરીશ, ત્યારબાદ IIMમાંથી MBA કરીશ. અને આ જે વાત છે એને જણાવતા બીજો પણ એક આનંદ થાય કે બિઝનેસ જે એમણે કીધું છે કરવાનું, ત્યારે એમના પિતાશ્રી જેને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ, જે સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા મારી સાથે છે અને એમના જે સુપુત્ર છે કે જેમણે આટલી સરસ કારકિર્દી જે વિચારી છે અને પોતે પોતાના પિતામાંથી જ કદાચ ઇન્સ્પિરેશન લઈને હવે આગળ બિઝનેસ કરવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે એમના પિતા સાથે આપણે વાતચીત કરીશું કે એક વાલી તરીકે નિલેશભાઈ તમારી શું જવાબદારીઓ રહી હતી આટલા સારા પર્સન્ટેજ લાવવામાં? ખાસ કરીને એમને જે ઇન્ટરેસ્ટ હતો તે ઇન્ટરેસ્ટમાં અમે કાયમી એમને સપોર્ટ કર્યો અને ખાસ કરીને સ્કૂલ તરફથી જે પણ માહિતી આવે અથવા તો સૂચના આવે તેનું અમે પાલન કરતા, સાથોસાથ પેરેન્ટ્સ મિટિંગ જ્યારે પણ હોય ત્યારે અમે જતા, એક એક સહદંપતિ જઈ અને જે પણ ટીચરોના એમના જે પણ સજેશનો હોય તેમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા. ખાસ કરીને મારી ધર્મપત્નીએ ઝાઝી મહેનત કરી હતી, કારણ કે આપણે તો ઉદ્યોગમાં ને વેપાર અર્થે વિદેશમાં ને ટ્રાવેલિંગમાં હોય ત્યારે તેમને ધ્યાન દઈ. અને ખાસ જોઈએ તો એમને મોબાઈલ અને TVથી બહુ જ દૂરી બનાવી રાખી હતી અને ત્યાં સુધી કે છેલ્લા 1.5 મહિનો તેમને ક્યારેય બહારનું કોઈ પણ જમ્યો નથી, ખાધું નથી, જેથી કરીને જો તબિયતને બગડે નહીં એના માટે અને એક કંટ્રોલ રહીએ બોડીને એ માટે એ પણ એને ધ્યાન રાખ્યું. જી, એ પણ પૂછવા માંગીશ, ઘણી વખત એવું બનતું હોય નિલેશભાઈ કે ઘણા બધા વાલીઓ એમ કહેતા હોય કે અમે બાળકોને સમય નથી આપી શકતા કે અમે એને ભણવામાં પૂરું ધ્યાન નથી અપાવી શકતા, તો એક ઉદ્યોગપતિ તરીકે તમારું બહુ શેડ્યુલ બિઝી હોય છે અને છતાં પણ તમે જે ધ્યાન આપ્યું છે એના લીધે પરિણામ આવ્યું છે, તો બીજા વાલીઓને શું કહેશો? આજે જોવા જઈએ તો આપણા કોઈ પણ ધંધા હોય તો એ ધંધાની જવાબદારી આપણી હોય, એ ધંધા બની શકે આજે આ ધંધો હોય કાલ બીજે હોય, આ ધંધામાં તેજી હોય મંદી હોય ધંધો ચેન્જ કરવાનો પણ થાય, પણ આપણા સંતાનોનો જે ઉછેર છે એનામાં જે આવડત પડી છે એનામાં જે ક્ષમતાઓ રહેલી છે તેના માટે તો સમય આપવો જ ઘટે. એટલે ઘણીવાર હું કહેતો હોય કે આપણે વેપારી આવ્યા હોય તો એને લેવા માટે અમદાવાદ એરપોર્ટ જશું, રાજકોટ એરપોર્ટ જશું,
વાકાના રેલવે સ્ટેશને જશું, પણ એક પેરેન્ટ્સ મિટિંગ હશે તો આપણે બાળકોની સાથે પેરેન્ટ્સ મિટિંગમાં નહીં જઈએ. ખૂબ સરસ વાત છે. એટલે ખાસ કરીને બાળકો સાથે જે એટેચમેન્ટ રાખવું તે બહુ જ અગત્યનું છે. સાથે સાથે હું એ પણ જોડીશ કે મારા પપ્પાનું પણ એની સાથે એટલું બધું એટેચમેન્ટ રહ્યું છે. દાદા તરીકે પણ એમને પણ ખૂબ સહાય કરી છે. નિલેશભાઈ, એક વધુ પ્રશ્ન તમને વાલી તરીકે, કારણ કે તમે એક એસોસિએશનના, સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ છો, જ્યારે તમારો દીકરો તમારા જ પગદંડી ઉપર ચાલવા માગે છે અને બિઝનેસ કરવા માગે છે, ત્યારે આપની કેવી લાગણીઓ છે? ખાસ કરીને મોરબી એક ઉદ્યોગિક શહેર છે, જરૂરી નથી નળિયા તળિયા ઘડિયાળનો ઉદ્યોગ આ ફેમસ છે. આવનાર સમયમાં કોઈ એવો પણ બિઝનેસ અહીંયા આવે કે જે મોટી ઓપોર્ચ્યુનિટી હોય, ત્યારે તેને કોઈ એક માળખામાં બંધ કરવાના બદલે તે કંઈક નવું કરીએ અને ઉદ્યોગની જે બેઝિક કહીએ, કંઈક આઈએમમાંથી જો એમબીએ કરશે તો એનામાં ઘણા નવા એવા વિચારો સાથે મિત્ર સર્કલો અને નવું દુનિયાનું અપડેટ આવશે, તો બની શકે કે એ આગળ બીજા બિઝનેસની અંદર, ધંધાની અંદર પણ આગળ જઈ શકે. એટલે એનો જ ઇન્ટરેસ્ટ હતો, નહીંતર 8% એ આરામથી મેડિકલ લાઇનમાં પણ જઈ શકે, ગમે ત્યાં જઈ શકે. પણ એન્જિનિયરિંગ નહીં, એમ મેડિકલ લાઈન નહીં, પરંતુ એનો જ ઇન્ટરેસ્ટ હતો કે હું કોમર્સમાં આગળ વધુ વેપાર અને ધંધા માટે. અને મને લાગે છે કે એક ઉદ્યોગકાર તરીકે અમને જે જે ઉણપ દેખાય છે તો તે ઉણપ ભણતર દ્વારા તેને ના લાગે અને તે વધુ સારી રીતે કામ કરી શકે. જી, પિતાએ તો આટલી સરસ ઉદ્યોગમાં સફળતાઓ મેળવી જ છે, ત્યારે આટલા ટકા સાથે મોટાભાગે જેમ નિલેશભાઈ કીધું એમ લોકો મેડિકલ અથવા તો એન્જિનિયરિંગ પસંદ કરતા હોય છે, ત્યારે બિઝનેસમાં આગળ વધી રહ્યા છે. વૃષણ, તમને ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, તો તમે આટલા સારા પર્સન્ટેજ લાવ્યા છો, ત્યારે એ વિદ્યાર્થીઓ પણ એવા આ પર્સન્ટેજ લાવવા માગતા હશે તો એને તમે શું સલાહ આપશો? પહેલી વસ્તુ કે સેલ્ફ કોન્ફિડન્સ રાખવો. જી, તમારા ઉપર તમારે એટલો તો વિશ્વાસ રાખવાનો કે ના હું કરી શકીશ. જી, અને કદાચ કંઈક ઓછા માર્ક્સ આવે તોય નિરાશ નહીં થવાનું, કારણ કે જિંદગી ખાલી એક પેપર ઉપર ડિસાઈડ ના થાય. એટલે મીન્સ તમારામાં બીજી આવડત હોઈ શકે, તમે એના ઉપર ધ્યાન દો. અને ખાસ કરીને ટ્યુશન, મેં ટ્યુશન નહોતું રાખ્યું. વાહ. એને મીન્સ ટ્યુશનની ખાસ કાંઈ જરૂર હોતી નથી, આ તો હવે મોરબીમાં ને મીન્સ ટ્રેન્ડ બની ગયો છે કે ટ્યુશનમાં જવું જ પડે. બરાબર છે. એટલે બીજી વસ્તુ, તો વિધાઉટ ટ્યુશન ઘરે કેવી તૈયારીઓ કરવાની? ઘરે બહુ એવું નહીં કે માથું નીચું કરીને બસ ભણવા જ બેસી જવાનું. જી જી, રમતા રમતા ભણવાનું. જી વાહ, સરસ. તો રમતા રમતા ભણવાનું, અને એમણે સાથે સાથે એ પણ જોડ્યું કે વન સીટ ઓફ અ રિઝલ્ટ પેપર ધેટ કેન નોટ ડિસાઈડ યોર ફ્યુચર. એમ કે એક જે કાગળ હોય છે રિઝલ્ટનું, એ તમારું ફ્યુચર ક્યારેય નક્કી નથી કરી શકતું. ત્યારે વૃષણ, એમના પિતાના જે સપનાઓ છે કે એ કંઈક બીજા નવા બિઝનેસની અંદર આગળ વધે અને પોતાના પરિવારનું અને સાથે સાથે મોરબીનું અને સાથે આપણે એ પણ જોડીએ કે ગુજરાતનું પણ ગૌરવ બને એવી આશા રાખીએ છીએ. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.